પછી બીજું અગર તેનું મટીરિયલ છે આપણે સાઈડ ઉપર કે જે સ્ટીલ છે જે સ્ટીલ આપણે કે કન્સ્ટ્રક્ટ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટમાં કરતા હોય છે એની માટે કરી શકીએ છીએ. એમાં પણ ત્રણ ચાર પ્રકારના ટેસ્ટ હોય છે. પહેલાં ટેન્સાઇલ યીલ્ડ ઇલોંગેશન ટેસ્ટના રિઝલ્ટ કેટલા હોય છે, એની બેન્ડિવિટી કેવી છે, ક્યાં સુધી મળી શકે છે, ત્યાં પછી એનો રીબેન્ડ કે ભાઈ માર્યા પછી ફેરથી રીબેન્ડ કરતા હોય તો સ્ટેડિયમ સક્સેસફુલ યુઝ કરી શકે છે, રિવર્સ બેન્ડ નેગેટિવ છે. આ ચાર પ્રકારના ટેસ્ટ આપણે સ્કૂલમાં કરતા હોય છે. હવે આમાં ધ્યાન રાખવાનું કે ભાઈ આપણે એક ટેન્સાઇલ યીલ્ડ છે એની ફ્રિક્વન્સી છે 40 ટન પર એક બેન્ડમાં છે કે 20 પર એક. હવે સપોઝ કે આપણે સાઈડ ઉપર 30 કરવું જોઈએ કે ટેન્સાઇલ યીલ્ડ નહીં કરવાનું, કે આ મેક્સિમમ છે કે તમારે 40 આ બધું એક કરવા બધું. જનરલી આપણે શું કરીએ છીએ ફેક્ટરી ઉપર કે 20 ટન ઉતરે અને આપણે બધી પ્રકાર ટેસ્ટ કરી લેતા હોય છે. તો સ્ટીલમાં આપણે આ બધા પ્રકારના ટાઈપના ટેસ્ટ કરવા હોય છે, એની સાથે આપણે એ બાજુમાં જ તમે એક્સેપ્ટિવ કરીને આપેલા છે એ ચેક કરી લેવાના કે કેટલા આવે છે. જેમ આપણે જોયું કે સિમેન્ટમાં પણ અલગ જાતની સિમેન્ટ હોય છે, તેમાં સ્ટીલમાં પણ અલગ અલગ સ્ટીલ હોય છે. માઇલ્ડ સ્ટીલ, હાઈ રિફાઇન્ડ સ્ટીલ, એંગલ્સ હોય છે, એ પ્રકારે એ ક્રાઇટેરિયા આપ્યા છે કે એની ફિટનેસ કેટલી છે, એ પ્રમાણે એની અલ્ટિમેટ સ્ટ્રેન્થ કેટલી આવી જોઈએ, એ સ્ટ્રેન્થ કેટલી આવી જોઈએ, કેટલો એલિવેશન પર્સન્ટેજ રાખવો જોઈએ એ છે. તો કોઈ પણ આપણે લીધું ભાઈ કે આપણે તો માઇલ સ્ટીલ ગ્રેડ વન યુઝ કરવા છે સાઈડ ઉપર, અને આપણે 25 સેકન્ડ કરિયાની પેજ માટે ગયા છે, આપણી ફ્રિકવન્સી જોઈ લેવાની કે કેટલા મૂકવા છે. આપણે ખ્યાલ છે કે 20 ટન એક કેસ કરવા થતો હોય તો પણ 25 સેકન્ડમાં આપણે 410 આઈઓટીને અલ્ટિમેટ સ્ટ્રેન્થ સ્ટીલ સ્ટ્રેન્થ બધું પાસ થાય કે નહીં એ ચેક કરવું, આ એને ક્રાઇટેરિયા છે. તો આ ડિફરન્ટ ટાઈપ ઓફ સ્ટીલ છે અને આના ક્રાઇટેરિયા છે પાસ કરવાનું. આ સેક્શન છે એના સેક્શન સ્ટીલ સિમેન્ટ કોન્ક્રીટ. હવે આ જે મટીરિયલ છે એ બહુ અગત્યનું મટીરિયલ છે, કારણ કે કોઈ પણ સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન આપણે કહીએ તો ભાઈ કોન્ક્રીટ લઈને હોય સિમેન્ટ કોન્ક્રીટ, જેમ પણ આપણે કહીએ છીએ કે ભાઈ સ્ટ્રક્ચર ટૂંકમાં ચાર સુધી લઈએ અથવા કોન્ક્રીટનું કોન્ક્રીટિંગ ના થયું હોય, ત્યાં કોઈ પણ પ્રોસેસમાં જોઈ ગયું હોય તો એનું મટીરિયલ પ્રોપરલી યુઝ ના થયું તો એ આ માટે છે કે ભાઈ કયા ટાઈપના ટેસ્ટ કરાવવા. પહેલું છે સિમેન્ટ કોન્ક્રીટનું મિક્સચર એફિશિયન્સી, કે કોન્ક્રીટ એન્ડ ડિફરન્ટ ટાઈપ ઓફ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે એ બરાબર પ્રોપરલી આપણે ટેસ્ટ કરીએ છીએ કે નહીં એ ચેક કરવા માટે. એ ક્યારે કરવા જોઈએ? એટ સ્ટાર્ટ ઓફ જોબ ઓર ઓકેશનલી ફોર ઇચ બેચિંગ પ્લાન્ટ મિક્સચર ઓર રિક્વાયરમેન્ટ ઓફ વર્ક, કે જ્યારે પણ આપણે મિક્સર મળી લીધું એ પ્રમાણે સપોઝ ક્લરી ચેન્જ ના થતી હોય અને એજ રાખવા નથી હોય એ મટીરિયલ આપણે એ પણ મિક્સર કરીને ચેક કરી જોઈએ કે ભાઈ આપણી જે એફિશિયન્સી છે એ કેટલા પર્સન્ટ હોય છે, એ ઓકે છે કે નહીં એ આપણે અહીંયા રેન્જમાં ચેક કરીને જોઈ લેવી જોઈએ. બીજું છે વર્કિબિલિટી. વર્કિબિલિટી આપણે નોર્મલી ડેઈલી વર્ક ચાલતું હોય તેને આપણે ટેસ્ટ કરતા હોઈએ, સ્લમ્પ ટેસ્ટ કરીએ છીએ આપણે શું કરીએ કે કોન્ક્રીટની વર્કિબિલિટી કેવી છે એ ચેક કરવાની કરતા હોઈએ, કે તેની પણ આપણે એક સાઈડ આવશે કે ભાઈ કેટલી વર્કિબિલિટી કયા ટાઈપ માટે કરવી જોઈએ. પછી કોન્ક્રીટની એજ અને ઇઝિટ વેટ છે કે ભાઈ કોન્ક્રીટનું એક આપણે વેટ કહીએ થોડું એને ભીનું હોય ત્યારે 1 મીટર ક્યુબનું વેટ જનરલ જ્યારે આવતું હોય એમાં +-2% ફ્રોમ ધ ડિઝાઇન આપણે ખરાબ કરતા હોય છે, અને આ ટેસ્ટ જનરલી ઓકેશનલી કરતા હોય છે જ્યારે જરૂર હોય તો ઇન્ચાર્જમાં પણ કીધું હોય ત્યારે કરતા હોય છે. નોર્મલી આપણે સ્લમ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એ કરતા હોય છે, એર કન્ટેન્ટ પણ ઓકેશનલી કવર થતું હોય છે, એના પર્સન્ટેજ છે +-1% ફ્રોમ ધ ડિઝાઇન. હવે એર કન્ટેન્ટ વધારે હોય તો શું થાય કે ભાઈ આપણી સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ ઘટવાના ચાન્સ વધારે વધી જતો હોય છે, કારણ કે એમાં એરનું પ્રમાણ વધારે હોય છે. હવે આ જે છે સ્લાઇડ એ બહુ અગત્યની સ્લાઇડ છે, કે જે આપણે સાઈડ ઉપર કોન્ક્રીટની આપણે ખરેખર પરીક્ષણ કરતા હોય તો આપણે એને રિઝલ્ટ એના કેટલું સ્ટ્રેન્થ કેટલું આવ્યું એની ઉપર જજ કરતા હોય છે, કે આ કોન્ક્રીટ કોલમ છે કે બીજ કાસ્ટ કરી દે કે ફૂટિંગ કાસ્ટ કરી દે ખરેખર સ્ટ્રોંગ છે કે નહીં એના આપણે કેવું રિઝલ્ટ ચેક કરતા હોય. તો હવે આપણે ખબર હોવી જોઈએ કે કેટલા ક્યુબ કેટલા કાસ્ટિંગ થયું હોય કામ કરવા જોઈએ, એ આપણને અહીંયા જોવા મળશે કે આપણે કોમ્પિટિશન સ્ટ્રેન્થ આવે છે 5.16 9.59 પ્રમાણે એની ક્વોન્ટિટી પર ડિપેન્ડ થતું હોય છે, ભાઈ દિવસમાં તમે કેટલા ઘન મીટર કામ કરતા હોય એ પ્રમાણે સેમ્પલ કામ કરતા હોય છે. જનરલી એમાં ગાઈડલાઇન છે કે ભાઈ એક દિવસમાં તમે સપોઝ 1 થી 5 મીટર કામ કરી હોય તો આપણે એક સેટ લેતા હોય છે, આ નંબર ઓફ સેટ સેટ હોય છે 1+1
રાખી આ કેટ ભલે જ એક લખ્યું હોય પણ આપણે જનરલી બે લેતા હોય છે, એક 7 દિવસનો અને એક 28 દિવસમાં લેતા હોય છે. એવી રીતે સપોઝ તમારી ક્વોન્ટિટી લઈ રહી હોય 4 થી 15 તો 2 લાખો, 1 થી 50 તો 4 લાખો. હવે બીજું વસ્તુ કે 51 ઉપર જાય તો શું કરવું, 51 ઉપર જતું હોય તો આપણે 4+1 એડિશનલ સેમ્પલ ફોર ઈચ એડિશનલ 50 મીટર ક્યુબ ઓફ ઓર પાર્ટ ઓફ ધેટ. હવે 51 ની ઉપર ગયું 55 થયું તો આપણે 5 લઈએ છીએ. સપોઝ કે 99 જાય તો 5 લઈએ છીએ. હવે સપોઝ કે 101 થયું તો પછી તમારે 5+1 6 ગણી લેવાનું થાય. તો આ જે કોલમ છે તમારું જનરલી એ તમારા ક્વોન્ટિટી ઓફ વર્ક પર ડે તમારે સેમ્પલ કેટલા લેવા એ દર્શાવે છે. હવે એનો એક્સેપ્ટિવ ક્રાઇટેરિયા કેટલો હોવો જોઈએ, એક્સેપ્ટિવ ક્રાઇટેરિયા જે તમે જોઈ શકો છો કે આપણી ભીડ લખ્યું હોય એમ 10 તો 10 નથિંગ બટ 10 એની સ્ટ્રેન્થ છે ન્યૂટન પર એ કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર, એટલી આપણે મળવી જોઈએ. પછી સિમિલરલી 50 માટે 50 લખતા હોય, 40 માટે 40 લખતા હોય. હવે અહીંયા આપણે ટ્રિપલ ચેટ રાખ્યા છે કે ભાઈ પહેલાં મેં તમને કીધું કે ભાઈ આપણે સેમ્પલ એક લઈએ છીએ અને આ એક શેના માટે કહે છે 28 દિવસ માટે કહેતા હોય કે 20 ડે માટે ચેક પણ સેટમાં સેટ મતલબ એક સેટમાં આપણે જનરલી 3 ક્યુબ રાખતા હોય છે. સપોઝ કે મેં આજે 4 મીટર ક્યુબ કામ કરી છે તો ટેબલ પ્રમાણે મારે એક સેટ કરવાનું થાય. એક સેટ એટલે હું કાઢીશ 2 સેટ, એક 7 દિવસનો અને એક 28 દિવસનો. આ ટેબલ ખાલી 28 દિવસનું દર્શાવે છે અને આપણે એક એડિશનલ એડ કરી દેવાનો 7 દિવસ. અને ટોટલ ક્યુબમાં કેટલા પાવાના, 2 સેટ થયા અને 3 7 દિવસના, 3 28 દિવસના, એટલે ટોટલ મારે 6 ક્યુબ કાસ્ટ કરવા પડે એની સ્ટ્રેન્થ ચેક કરવા માટે, જો કે 4 મીટર ક્યુબ કે 5 થી બધું કર્યું હોય તો બરાબર. એ પ્રમાણે તમારા કેલ્ક્યુલેશન કરવું જરૂરી છે કે તમારે ડે ટુ ડે રૂટીન કામ કરતા હોય તો કેવી રીતે કરવા સાથે. જનરલી તમારું જે 4 સેટ છે આમાં 31 એમાં આપણે 5 કરતા હોય છે, ભાઈ 4 28ના 1 7 આમાં જોઈએ 3+1 કરતા હોય, 3 28ના 1 7 એક એક્સ્ટ્રા આપણે 7 દિવસ માટે કરાવતા હોય છે. મોસ્ટલી આપણે જ્યારે કોન્ક્રીટ ફેલ થાય અને કોઈ પણ ચેકિંગ આવે ઇન્ડિયાસમાં તો પહેલાં સૌથી પહેલાં તમારું ક્યુબ બધું ચેક કરવામાં આવે છે કે તમે કેટલી ક્વોન્ટિટી કરી હતી અને એ પ્રમાણે તમારે ક્યુબ પહેલાં ચેક કરી દીધા. તો મેઇન એ ચેક થતું હોય છે. તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ તમારે આ ક્યુબ કાસ્ટિંગ કોન્ક્રીટ મિનિસ્ટર હોય એ તમારે વ્યવસ્થિત બનાવો. તમે જે રીતે કાસ્ટિંગ કરો છો એ કોન્ક્રીટ જે બી આવી એ પ્રમાણે એના ક્યુબ કાસ્ટ થયા છે કે નહીં એ અગત્ય તમારે નોટ ડાઉન કરી હોય છે. હવે આ સ્લાઇડમાં આપણે તમે પેલા કીધું કે આપણે કોન્ક્રીટ બધા આપણે ડોક્યુમેન્ટ ચેક કરતા હોય છે તો એમાં આપણે સ્લમ ચેક કરતા હોય છે. તો ડિફરન્ટ ટાઈપ ઓફ પ્લેસિંગ કન્ડિશન કે આપણે કોન્ક્રીટ કેવી રીતે પોર કરીએ છીએ એ કન્ડિશન પર એની સ્લમ કેવી રાખવી જોઈએ. સ્લમ 25 એટલે એનો મતલબ એમ કે કોન્ક્રીટ બહુ હાર્ડ છે, કડક છે, વાઇબ્રેશન કરવા થોડું તમને તકલીફ પડશે. તો એવું કોન્ક્રીટ તમે ક્યાં રાખી શકો છો કે જે શેલો સેક્શન હોય ત્યાં જે બોર્ડ કાસ્ટિંગ કરતા હોય ત્યાં તમે ઇઝીલી પોર કરી શકતા હોય ત્યાં તમારે સ્લમ ઓછું રાખી દો ચાલે. સિમિલરલી તમે નીચે જુઓ તો ક્રીમી પાઇપ મૂકીએ, ક્રીમી કોન્ક્રીટ જેમાં આપણે કોન્ક્રીટ પર જે પાઇપો હોય છે 200 ફોર 6 ઇંચ 5 ઇંચ એમાં આપણે હાર્શ ના રાખી શકીએ. તેના માટે આપણે શું કે સ્લમ વેલ્યુ રિડ્યુસ કરી દઈએ. એમાં એક કહે છે કે ભાઈ 150 થી વધારે રાખે, 200 કે તમે 300 તો મારા સ્લમ તો હોય જ છે, 300 માંથી 200 રાખીએ એટલે બહુ નરમ કહેવાય આપણે. તો એના માટે કહે મકેબિલિટી સારી એ પાઇપ પર ચોકઅપ ના થાય એના માટે હોય છે. તો આપણે પ્લેસિંગ કન્ડિશન ઉપર જજ કરતા હોય છે કે સ્લમ કેમ રાખવો જોઈએ. તો પછી એ પ્રમાણે ચેક કરી લેવાનું કે તમે કઈ ટાઈપની કન્ડિશન કરાવો છો પૂરી, એ પ્રમાણે આ ટેબલ પ્રમાણે આઈએસના ટેબલ છે હોવા એ પ્રમાણે એની મેચ થાય છે કે નહીં. આ પ્રમાણે તમારે એક બીજું રજિસ્ટર આવે કારણ કે સ્લમ રજિસ્ટર સાઈડ સ્લમ રજિસ્ટર બનાવી દે જે આગળ આવશે કે એમાં તમારે ડેટા એન્ટર કરવાનો છે. હવે સેમ મેશનરી મોડલ ચણતર કામમાં આપણે યુઝ કરતા હોય તો આમાં શું ફાઇન એગ્રીગેટ એન્ડ સિમેન્ટ પાઇપ પ્રમાણે યુઝ કરતા હોય. એ જે મોટર હોય એની માટે કયા ડાયગ્રામ સેટ કરતા હોય એ જોઈ લઈએ. કન્સિસ્ટન્સી એટલે વર્કેબિલિટી, આપણે કેટલું વર્કેબલ છે કોન્ક્રીટ એ ચેક કરતા હોય. જેમ સેમ આપણે સ્લમ કરીએ છીએ એ રીતે આના માટે પણ એક ટાઈપની વર્કેબિલિટી ચેક કરવા જોઈએ.
कॉम्प्रेसिव स्ट्रेंथ, जहाँ पर सीसी क्यूब का टेस्ट करें, एलिमेंट बना था क्यूब, 7x7 ना बना था, वकील बनाया था, ये आपने 100 मीटर क्यूब काम कर्यू हुआ है, यहाँ 3 क्यूब काटा था, आप 25 तमाम पर डे जेटू पर काम कर हुए, कोई जे बीमा की बता रहे हो ये तुम्हारे काम समझ सकते हैं। सपोज के आपने 125 काम करी है तो 25 6 करवाना, और खाली 20 करता हुआ है तो पर 3 करवा जरूरी है, प्लस तुम्हारे 7 दिवस का एक नहीं लिए बोले आप जे क्यूब ले चाहिए टेस्ट पढ़ लिए, प्लस तुम्हारे 7 ना गलती कर लिए। ये रीते वाटर रिटेंटिविटी केटू थ्री छे मोटर ये पर चेक कर लिए, 10% करता वे ना थी जाए, ये रीते पम्याबिलिटी एयर कंटेन वेट मैट यूट्यूब पम्याबिलिटी करा दीजिए।